मित्रों धोरण 12 विषय अर्थशास्त्र पाठ 5 गरीबी। विद्यार्थी मित्रों अपना चार पाठ पूरा थई गया छे, हवे आ पांचमो पाठ गरीबी पर जाइए। हवे बोर्ड नी परीक्षा में गरीबी आ चेप्टर माथी केटला मार्क्स नु पूछाय छे ए पहला जोई लईए। आ कुल ओवर पाठ माथी कुल 10 मार्क्स नु पूछाय छे, केटला 10 मार्क्स नु। हवे 10 मार्क्स में कया कया आवे छे ते आपणे जोईए। तो अहींया विद्यार्थी मित्रों ध्यान आपो, तमारी चोपड़ी में लखी पण मूको। विभाग ए, ए एटले आपणो हेतु लक्षी में आवे, एटले के एमसीक्यू। एमसीक्यू में प्रश्न एक ज, एक प्रश्न हशे, केटला मार्क्स? 1 मार्क्स, बराबर। पछी विभाग बी हेतु लक्षी वीएसक्यू वेरी शोर्ट क्वेश्चन, एमां बे प्रश्नों पूछाय छे टूंक में, बराबर। एक वाक्यना जवाब हशे एमां बे प्रश्नों गरीबीना चेप्टर मांथी आवे छे, एटले एना रोकड़ा मार्क्स केटला? 2। એટલે હેતુલક્ષીમાંથી કુલ 3 માર્ક્સનું પૂછાય છે, એક એમસીક્યુ ને 2 નાના ક્વેશ્ચન, યાદ રાખજો, બરાબર। હવે ત્રીજો છે વિભાગ સી, 2 માર્ક્સમાં ટૂંકમાં જવાબ, એમાંથી એક જ ક્વેશ્ચન આવે છે, એટલે એક ક્વેશ્ચનનો કેટલા માર્ક્સ? 2 માર્ક્સ લેવાના। અને છેલ્લે વિભાગ ઈ આવે છે, હા વિભાગ ઈ, એમાંથી એક ક્વેશ્ચન પૂછાશે, બરાબર। એ કેટલા માર્ક્સનો? 5 માર્ક્સ નો। એટલે આપણને આ ચેપ્ટર માંથી 5 માર્ક્સ નો એક ક્વેશ્ચન આવશે, આવશે ને આવશે જ। એટલે તમે ગણી લેજો, 1 ને 2 3 ને 3 ને 2 5 ને 5 10, કુલ 10 માર્ક્સ નું પૂછાય છે। વિદ્યાર્થી મિત્રો લખી લેજો, 10 માર્ક્સ નું કુલ આ ચેપ્ટર માંથી પૂછાય છે। એક 5 માર્ક્સ નો ક્વેશ્ચન તો રેડી જ કરવાનો છે, અને રોકડા 3 માર્ક્સ લેવાના છે, એક વિકલ્પ અને 2 એક વાક્યના સવાલ જવાબ। વિદ્યાર્થી મિત્રો તમને જે આઈએમપી આપવામાં આવશે તમે નોટ ડાઉન કરી લેજો। હવે ગરીબી, ગરીબી પર જોઈએ તો પહેલા પ્રસ્તાવનામાં જોઈએ તો પેજ નંબર તમે 47, પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 47 પેજ નંબર કાઢી શકો છો। એમાં જોઈએ તો ગરીબી પ્રસ્તાવના, ઓય ગરીબી, આ ગરીબી જે શબ્દ છે એનાથી કોણ પરિચિત અપરિચિત નહીં હોઈ શકે, બધાને ખબર છે કે ગરીબી શું છે। અને ગરીબીનો અર્થ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે કહી શકે છે। કોઈ કહે છે જેને ખાવાનું મળતું નથી 3 ટાઈમ એ ગરીબ છે, જેની પાસે રહેવા માટે ઘર નથી એ ગરીબ છે, જેને પહેરવા માટે કપડાં નથી એ ગરીબ છે, બરાબર। અલગ અલગ રીતે ગરીબીની વ્યાખ્યા આપતો હોય છે, બરાબર। પણ ગરીબી એ અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે કે એમાં એક સમાજનો એવો વર્ગ હોય છે કે જે પોતાની પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે એ પણ સંતોષી શકતો નથી, ખબર ને। લઘુત્તમ પાયાની જરૂરિયાતો કઈ આવે? રોટી કપડાં અને મકાન, બરાબર। અને મોટાભાગના વિકાસમાન દેશો, વિકાસમાન દેશોમાં શું હોય છે કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ અને આવકની શું હોય છે? અસમાન વહેંચણી થાય છે, આવકની અસમાન। આપણા ભારતમાં પણ એવું જ છે, આવકની શું છે? અસમાન વહેંચણી થાય છે, એટલા માટે ધનિક વર્ગ શું થાય છે? વધારે ધનિક બનતો જાય છે અને ગરીબ વર્ગ વધારે ગરીબ બનતો જાય છે। આજે તમે જોઈ શકો છો, બરાબર, કે જે ધનિક વર્ગ છે એ મોટા મોટા ઘરોમાં રહે છે જેમાં નાના નાના ઓરડા એમ જ ખાલી પડેલા હોય છે, અને એની જ સામે શું હોય છે? ગરીબ વર્ગ હોય છે, એ રસ્તા પર શું હોય છે? સૂતેલો હોય છે। એનું કારણ શું છે? આવકની અસમાન વહેંચણી, બરાબર। અને ત્યાં વસ્તીનો જે મોટો ભાગ હોય છે, આપણે ખબર ને વસ્તી કેટલા કરોડની છે? 121 કરોડ, એમાંથી મોટા ભાગના જે ગરીબ વર્ગ હોય છે તે શું હોય છે? જે ગરીબ છે તે સારું જીવન જીવવા માટે જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો કે પૂરતો પોષક આહાર, કપડાં કે સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી। ગરીબ વર્ગ શું? એને પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે, જે પોષમતોલ આહાર છે, એને પૂરતો ખોરાક, રહેઠાણ કે કપડાં એ પણ પ્રાપ્ત કરી શકતો નથી। તો બીજી તરફ એ ધનિક વર્ગ અથવા સાધન સંપન્ન વર્ગ છે જે ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ શું કરે છે? પ્રાપ્ત કરે છે। ને અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે શું થાય છે? અર્થતંત્રમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ અને વગ્રવિહાર જેવી શું થાય છે? પરિસ્થિતિ જોવા મળે છે। શેના કારણે? માત્ર આ અસમાનતા, અસમાન આવકના અસમાનતાને કારણે, આર્થિક અસમાનતાને કારણે। આથી આર્થિક વિકાસ સાથે આર્થિક ગરીબી, ગરીબીમાં પણ ઘટાડો ન થાય, ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે। અને જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં।
શું કીધું છે અહીંયા માનવ વિકાસ અહેવાલ જે માનવ વિકાસ અહેવાલ છે અહેવાલ મુજબ 1997 મુજબ ડેટ યાદ રાખજો સોરી સાલ યાદ રાખજો 1997 મુજબ આર્થિક વિકાસ શું છે સાધન છે અને માનવ વિકાસ શું છે એનું ધ્યેય છે બરાબર આર્થિક વિકાસ શું છે સાધન છે એ આર્થિક વિકાસ દ્વારા તમે માનવ વિકાસ શું કરી શકો છો ઊંચું લાવી શકો છો માનવ વિકાસ એટલે સારું જીવન ધોરણ બરાબર માનવ વિકાસ આપ શું કરી શકો છો એ ધ્યેય છે કે માનવ વિકાસ આપને ઊંચું લાવવાનો છે એ કોના દ્વારા થઈ શકે છે આર્થિક વિકાસ એટલા માટે કીધું છે કે આર્થિક વિકાસ શું છે એ સાધન છે અને ધ્યેય શું છે માનવ વિકાસ બરાબર જેને કે એક્ઝામ્પલ તરીકે આપણને અહીંયાથી ગોવા જવાનું હોય બરાબર આપણું ધ્યેય શું છે ગોવા જવાનું છે બરાબર પણ એના માટે શું જોઈએ છે સાધન જોઈએ ને તમે બસથી જઈ શકો વિમાનથી જઈ શકો છો ટ્રેનથી જઈ શકો છો તો એ શું છે એનું સાધન છે એવી જ રીતે આર્થિક વિકાસ શું છે સાધન છે અને માનવ વિકાસ શું છે એ ધ્યેય છે એટલે જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય નહીં બરાબર આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનનો એક મહત્વનો ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો છે ને ખાસ કરીને પાંચમી પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટે કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા કઈ પંચવર્ષીય યોજનાથી પાંચમી તમને પૂછાય કઈ પંચવર્ષીય યોજના તો પાંચમી પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટે શું કરવામાં આવ્યા છે કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે તે પછીના પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી હતી પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી કાર્યક્રમો ઘડવામાં આવ્યા પણ જેટલો લક્ષ્ય હતો જેટલો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો તે ઘટાડો કરી શક્યો નથી હવે તમે જોઈ શકો છો કે ગરીબીનો અર્થ હવે આપણે ભણવાના છે ગરીબીનો અર્થ ગરીબીના અર્થમાં શું કહી શકાય હવે ગરીબીનો અર્થ જોઈએ અહીંયા ધ્યાન આપો કે જ્યારે સમાજનો એક એવો મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો નથી પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો એટલે રોટી કપડાં અને મકાન બરાબર જે પાયાની જરૂરિયાતો છે જે સુવિધાઓ છે સગવડો છે એ જરૂરિયાતોને એ સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને શું કહેવાય ગરીબી કહેવાય ગરીબીની વ્યાખ્યા તમને સામાન્ય અર્થમાં કહેવાય તો તમારે આ લખવાની છે કે શું કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ એટલે એવો વર્ગ હોય છે કે જે પોતાની પાયાની લઘુત્તમ નાનામાં નાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને શું કહેવાય છે ગરીબી કહેવાય છે જો સમાજનો આ મોટો વર્ગ છે જે ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહેવાય છે શું જે ન્યૂનતમ જરૂરિયાતો છે જીવન ધોરણ છે બરાબર એ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ બરાબર ન્યૂનતમ એટલે કે રોટી કપડાં અને મકાન એ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહેવામાં આવે છે વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે શું વિશ્વના મોટા મોટા દેશોમાં પણ શું થાય છે ભાગમાં દેશોમાં ગરીબીનું શું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે પણ ગરીબી કેવો ખ્યાલ છે સાપેક્ષ ખ્યાલ છે તમને એમાં પૂછ્યા છે એમસીક્યુમાં કે ગરીબી એ કેવો ખ્યાલ છે તો કેવો છે સાપેક્ષ એટલે એ શું છે કમ્પેરિઝનમાં જ થાય છે શું કોણ કોના કરતાં ગરીબ છે આ દેશમાં શું થાય છે સાપેક્ષ ખ્યાલ આપ્યો સાપેક્ષ ખ્યાલ છે તેથી તેનો શું થાય છે સમય સ્થળ સંજોગોને સમાજમાં અર્થ બદલાતો રહે છે કઈ રીતે સમય હોય તો સમયની રીતે આ સમયમાં આ ગરીબ હતો તો આ સમયમાં પેલો ગરીબ છે પોતાની સાપેક્ષમાં ગરીબ કહેતો હોય છે સ્થળ તો અમેરિકા જેવા દેશોમાં ભારત જેવા દેશમાં અલગ અલગ રીતે એનો અર્થ શું અર્થ પ્રસારણ કરવામાં આવ્યો છે સંજોગો અને સમાજ અલગ અલગ રીતે શું હોય છે એ લોકો ગરીબીની વ્યાખ્યા આપતા હોય છે એટલે શું કીધું છે ગરીબી એ શું છે એક સાપેક્ષ ખ્યાલ છે તેથી તેનો શું થાય છે અર્થ બદલાતો રહે છે સમય સ્થળ અને સમાજમાં એનો અર્થ શું છે બદલાતો રહે છે ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજના પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે
તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. શું સાપેક્ષ ખ્યાલ છે એટલે દરેક રીતે દરેક દેશમાં શું છે એનો અર્થ અલગ અલગ રીતે છે, બરાબર. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં શું હોય છે ગરીબીને નક્કી કરતા ધોરણોમાં શું જોવા મળે છે તફાવત જોવા મળે છે. આપણને ખબર છે વિકસિત દેશોમાં શું હોય છે ઊંચી માથાદીઠ અને અસમાનતા ઓછી હોય છે, જ્યારે વિકાસમાન દેશોમાં શું હોય છે માથાદીઠ આવક નીચી હોય છે અને અસમાનતા વધારે જોવા મળે છે. તેથી ગરીબીના ધોરણો શું નક્કી કરવામાં શું હોય છે તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના અર્થઘટનને બે ભાગમાં વહેંચવામાં આવે છે. શું કીધું છે કે ગરીબીના જુદા જુદા અર્થઘટનને શું બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ગરીબીનો પરંપરાગત અર્થ એટલે કે આવક ગરીબી, અને બીજું છે ગરીબીનો આધુનિક અર્થ એટલે બિન આવક ગરીબી. યાદ રાખજો આ પૂછાય છે. ગરીબીના અર્થઘટનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે બે વિભાગમાં. કયા કયા? તો ગરીબીનો પરંપરાગત અર્થ અને બીજું છે ગરીબીનો આધુનિક અર્થ એટલે આવક ગરીબી અને બિન આવક ગરીબી. તમને બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે કે આવક ગરીબીનો અર્થ આપો અને આધુનિક ગરીબી એટલે કે ગરીબીનો આધુનિક અર્થ સમજાવો. આ બંને બે માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણે પહેલા જોઈશું ગરીબીનો પરંપરાગત અર્થ, બરાબર. એમાં ગરીબી રેખા આવે છે. એમાં શું હોય છે ગરીબી રેખા. ગરીબી રેખા એટલે શું કીધું છે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી. શું? આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, બરાબર, એ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવતી આવક કે ખર્ચની સપાટી. જાણે કે તમે જીવન જરૂરિયાતની વસ્તુ છે, હવે ખોરાક છે, તો તમને દિવસમાં ખોરાક કેટલો લાગશે, બરાબર, એ માટે કેટલી આવક જોઈએ અને એના માટે કેટલો ખર્ચ થશે. તો એ જે આવક અને ખર્ચ નક્કી કરવાની સપાટી છે એને શું કહેવાય? ગરીબી રેખા. જો તમે એ આવક અને ખર્ચની સપાટી તમારી નીચી હોય, એટલું પણ તમે લઈ ન શકતા હોય, તો શું ખરીદી નહીં શકતા હોય, તો તમે ગરીબી રેખાની નીચે જીવન જીવો છો. અને જો તમારી ક્ષમતા છે કે તમે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીની ઉપર છો, બરાબર, કે તમે ખોરાક ખરીદી જેટલું જોઈએ છે એટલું લઈ શકો છો, તો તમે ગરીબી રેખાની ઉપર જીવતા છો. એટલે કીધું છે કે ગરીબી રેખા શું છે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે. ધ્યાન આપજો, આ પૂછાય છે, તમને એક માર્ક્સમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ટીક કરી લેજો. પુસ્તકમાં પેજ નંબર 48 પર છે ત્રીજો ફકરો ગરીબીના અર્થમાં, કે ગરીબીની આવક અભિગમ મુજબ. આ આવક અભિગમ મુજબ કીધું છે. આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ગરીબી શું છે? અભાવની સ્થિતિ છે. કેવી સ્થિતિ છે? અભાવની સ્થિતિ. આ પણ એમસીક્યુમાં પૂછાય છે કે ગરીબી કેવી સ્થિતિ છે? અભાવની સ્થિતિ. ખ્યાલ પૂછાય તો સાપેક્ષ ખ્યાલ, અને સ્થિતિ પૂછાય તો કેવી? અભાવની સ્થિતિ છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચને લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય. મેં તમને કીધું તેમ કે નક્કી કરેલી જે લઘુત્તમ સપાટી છે એના કરતા જો ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ શું કહેવાય? ગરીબ કહેવાય. આમ આ અર્થઘટન અનુસાર શું છે? ગરીબી એ અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવું. એટલે શું કીધું છે? ગરીબીની પરંપરાગત અર્થમાં શું છે કે ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ જે વપરાશી ખર્ચ કરાય છે એ ખર્ચને ધ્યાનમાં લેવાય છે. સેના પાછળ? ફક્ત કેલેરીયુક્ત ખોરાક પાછળ, બરાબર. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ શું છે કે ફક્ત અપૂરતા ખોરાકને કે ભૂખમરાની સ્થિતિ જ દર્શાવે છે. ને ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. આ પરંપરાગત આવક ગરીબીમાં શું કીધું છે? ફક્ત ભૂખમરાની પરિસ્થિતિ દર્શાવે છે. અને ખર્ચ કોના પાછળ થાય છે? પોષક કેલરી ન્યૂનતમ કેલેરીયુક્ત ખોરાક પાછળ. પણ આપણે શું ફક્ત ખોરાક જ જોઈએ છે? ખોરાક સિવાય બીજું કંઈ નથી જોઈતું. જોઈએ ને, કપડાં છે, રહેઠાણ છે, એ બધી વસ્તુ છે, આરોગ્ય છે, શિક્ષણ છે, એ બધી સુવિધા પણ આપણને જોઈએ છે. પણ આવક
આવક અને વપરાશી ખર્ચ કોના પાછળ થાય છે? ફક્ત કેલેરી યુક્ત ખોરાક પાછળ, કે જે શું મર્યાદા દર્શાવે છે. પરંપરાગત આવક ની શું છે? મર્યાદા છે. પરંપરાગત અર્થ નું શું છે? મર્યાદા છે. ફક્ત ગરીબી એ ભૂખમરા ની સ્થિતિ નથી. ગરીબી શું છે? ગરીબી નો જો ખ્યાલ જોઈએ તો આધુનિક અર્થ આપ્યો છે. હવે તમે પેજ નંબર 48 પર જ જો, તમારી જે કીધું છે ને, ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. કોણ? તો પરંપરાગત અર્થ. હવે ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, હવે એને તમને આધુનિક અર્થ કીધો છે. શું છે? કે લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં છે, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, સ્વચ્છતા છે, પીવાનું સ્વચ્છ પાણી છે વગેરે પાયાની સગવડોનો પણ શું થાય છે? સમાવેશ થાય છે. એ કેવો છે? એ આધુનિક બિન આવક ખ્યાલ છે. બરાબર, એ આધુનિક ખ્યાલ છે. તમને ખબર છે આપણને શું ખોરાક જ નહીં, કપડાં જોઈએ છે, શિક્ષણ જોઈએ છે, આરોગ્ય જોઈએ છે, પીવાનું સ્વચ્છ પાણી જોઈએ છે, સ્વચ્છતા જોઈએ છે. તો એનો પણ શું થાય છે? ગરીબીમાં ખ્યાલ, ગરીબીના બિન આવક ગરીબીમાં શું કરવામાં આવ્યો છે? સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે એને આધુનિક અર્થ કીધો છે ગરીબીનો. બરાબર, તેથી તે ગરીબીનો આધુનિક અભિગમ કે બિન આવક ગરીબોનો ખ્યાલને વધુ મહત્વનો બન્યો છે. હવે આધુનિક અર્થશાસ્ત્રીઓ મતે આવક ગરીબી તે ગરીબીનો એક મહત્વનું પાસો છે. ફક્ત શું છે? એમાં ખોરાકની ભૂખમરાની સ્થિતિ દર્શાવી છે એટલે એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. બરાબર ને, ખાલી ભૂખમરાની સ્થિતિ દર્શાવે એટલે ખોરાકનો જ ખ્યાલ આપે છે, એટલે નાનામાં નાનો હિસ્સાનો જ ખ્યાલ આપે છે. એટલે મહત્વનો આવક ગરીબી શું છે? મહત્વનો પાસો છે. કાર્ય કરવાની આ પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે તે ગરીબોને ક્યારે હોતી નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાય માનવ વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન પણ વિચાર થવો જોઈએ. શું કીધું છે? ફક્ત ને આ સંદર્ભમાં શું, આવક સંદર્ભમાં જ નહીં, બીજી બધી જરૂરી સગવડોનો પણ શું થવો જોઈએ? એમાં સમાવેશ થવો જોઈએ. એ સારું જીવન ધોરણ, વિચાર સ્વતંત્રતા, પસંદગીઓ, સ્વાભિમાન એ બધાનો જ વિચાર થવો જોઈએ. હવે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDPના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંક હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સની ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ કર્યો છે. બરાબર, એમાં શું ત્રણ બાબતોનો સમાવેશ કર્યો છે? જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન. જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ગરીબીનો અર્થ સામાન્ય રીતે મેં તમને કીધું તેમ, જ્યારે સમાજનો એક એવો મોટો વર્ગ જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને શું કહેવાય? ગરીબી કહેવાય. એ સાપેક્ષ ખ્યાલ છે. સમય બદલાતા, અર્થ બદલાતા શું એ બદલાય છે. બરાબર, એના બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, આવક અભિગમ અને આધુનિક અભિગમ. એટલે આવક ગરીબી અને બિન આવક ગરીબી આ બે માર્ક્સમાં પૂછાય છે. મેં તમને કીધું છે ગરીબીનું પરંપરાગત અર્થમાં શું, આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી જે ખોરાકના સંદર્ભમાં જ નક્કી કરવામાં આવી છે, પણ એનો સાપેક્ષ ખ્યાલ શેમાં આપ્યો છે? આધુનિક અર્થમાં ખોરાક ભૂખમરાની સ્થિતિને જ નહીં, પણ શું જ્ઞાન, આરોગ્ય, સારું જીવન ધોરણ એ બધાનો પણ એમાં સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કંઈ સમજાયું ન હોય તો તમે વોટ્સઅપ મેસેજ દ્વારા તમે મેસેજ મોકલી શકો છો, જેથી હું મને સમજ પડે અને તમને હું ક્વેશ્ચન ક્વેરી હોય તો હું તમને એ સમજાવી શકું. અસ્તુ, આભાર.